નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય કલશોર ગુજરાતી પ્રથમ ભાષાનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે એના વિશે અભ્યાસ કર્યો હતો, બરોબર? તો હવે આપ જે આગળ પાઠ 2નો અભ્યાસ કરીશું. પાઠ 2, પોટલા ટપકે ટપ. પાઠ 2, પોટલા ટપકે ટપમાં પ્રથમ આપણે ગીતડું ગાઈશું, બરોબર? તો એમાં પંખી વિશે સરસ મજાનું ગીતડું આપ્યું છે આપણે, તે ગાઈએ, બરોબર? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો ગીત ગાવા માટે તૈયાર છો? ધ્યાનથી સાંભળજો બાળ મિત્રો. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો આંબલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. ઘડિયાળમાં 10 વાગે ટન ટન ટન, બા મને ખોડવા લાગે, બચ્ચું ક્યાં, હું તો આંબલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું. પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે, બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા, ના 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 ના, જોઉં હું તો છાનામાં ના આંબલે ઉડ્યા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો આંબલે ઉડ્યા કરો, બસ ઉડ્યા કરો. બાળ મિત્રો, તમે આ ગીત વિશે સાંભળ્યું હશે, બરોબર? તો આ ગીતડામાં શેના વિશે વાત કરવામાં આવી છે? પંખી વિશે, કે હું પણ એક પંખીની જેમ હોઉં તો, અને મારે પણ એના જેવી પાંખ હોય તો હું આકાશમાં ઊંચે ને ઊંચે ઉડ્યા કરું, બરોબર? એમ સમજાવવામાં આવે છે. તો કે છે, ઘડિયાળમાં 10 વાગે ટન ટન ટન, ઘડિયાળમાં 10 વાગી જાય, શાળાએ જવાનો સમય થઈ જાય. પહેલાં ગામડામાં શાળાનો સમય કયો હતો? 10 વાગ્યાનો. તો શાળાએ જવાનો સમય થઈ જાય એટલે બા મને ખોડવા લાગતા હતા, બરોબર? બચ્ચું ક્યાં બચ્ચું કા, તો બા શું કહેતા હતા? બચ્ચું ક્યાં ગયો? 10 વાગી ગયા છે, શાળાનો સમય થઈ ગયો છે, બચ્ચું ક્યાં ગયો છે એમ કરીને શોધતા હતા. હું તો આભલે ઉડ્યા કરું કે છે, પણ એ ક્યાં હોય છે? આભલે આકાશમાં ઊંચે ઉડ્યા કરું, આભલો એટલે આકાશ, ઊંચે ને ઊંચે ઉડ્યા કરું. પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે, હું એટલો ઊંચે ઉડું કે મારી પાંખ ક્યાં જઈને પહોંચે છે? ડુંગરાની ટોચે જઈને, બરોબર? વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય પંક્તિમાં તમને એમ સમજાવવામાં આવે છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. હા, તો આગળ શું કહે છે? બા ડીંગલી જેવા, બાપુ ડીંગલા જેવા, નાના 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 નાના, જોઉં હું તો છાનામાંના. તો ઊંચે આકાશમાં હોય એટલે કેવા લાગે બા અને બાપુ એના? નાના નાના, ડીંગલી જેવા અને ડીંગલા જેવા. બા ડીંગલી જેવા એટલે નાના નાના લાગે, ને બાપુ ડીંગલા જેવા, બરોબર? એટલે નાના નાના લાગતા હતા. જો હું તો છાનામાંના, ઉપરથી હું જોયા કરું છું. બાને કે બાપુને ખબર નથી
કે બચ્ચું ઊંચે આકાશમાં પંખીની જેમ ઉડે છે, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, આમાં બચ્ચું નામના બાળકને પંખીની જેમ આપમાં ઊંચે ઉડવું છે. જો એને પંખીની જેમ પાંખો હોય તો ઊંચે ને ઊંચે ઉડ્યા કરવાનું એને મન થાય છે, બરોબર? ચાલો હવે આપણે આ ગીતની સમજૂતી જોઈ લીધી, આગળ જોઈએ. બાળ મિત્રો, ગીત આપણે જોયું, એના વિશે સમજૂતી પણ જોઈ. હવે આવે છે એક વાર્તા, વાદળાની ગમ્મત. પાઠનું નામ શું છે? વાદળની ગમ્મત, એક વાર્તાના સ્વરૂપમાં છે. તો તમને બધાને વાર્તા સાંભળવી તો ગમતી હશે, બરોબર? તો આપણે ધ્યાનથી એ વાર્તા સાંભળીએ, અને તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તેમાં પણ તમે ધ્યાન રાખજો, બરોબર? ચાલો તો પાઠ વાંચવાની આપણે શરૂઆત કરીએ. ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કૂકડો કૂકડે કૂક કરતો હતો. તે વખતે કેટલાક વાદળોને આકાશમાં ફરવા જવાનું મન થયું, તો ફરવા નીકળવાનું મન થયું. શું કહે છે? ગુલાબી ઠંડી હતી, ખૂબ જ ઠંડી હતી. ગુલાબી ઠંડીનો અર્થ શું થાય છે અહીંયા? ખૂબ જ ઠંડી હતી. અને પવન ધીમે ધીમે વાતો હતો. શિયાળાની ઋતુ હતી, ગુલાબી ઠંડી એટલે ખૂબ જ ઠંડી હતી. પવન પણ ઠંડો ઠંડો ધીમે ધીમે આવતો હતો. અને સવારનો સમય હતો, કૂકડો કૂકડે કૂક કરતો હતો. તે વખતે કેટલાક વાદળોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું, બરોબર? શું કહે છે? કે કેટલાક વાદળોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. તો હવે આપણે આગળ જોઈએ. એક નાનું વાદળ બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે, આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમ્મત કરીએ. શું કહે છે? વાદળાઓને ફરવા નીકળવાનું મન થયું. એમાંથી એક નાનું એવું વાદળું બોલ્યું કે આ રાત અહીંથી જાય તો અંધારું મટે. સવારનો વહેલો સમય હતો એટલે કે થોડું અંધકારવાળું વાતાવરણ હતું. તો કહે છે કે આ અંધારું જાય અહીંયાથી, બરોબર? આ રાત પૂરી થઈ જાય, અંધારું મટે, તો આપણને સારા સારા કપડાં પહેરી ફરવા જવાનું મજા આવે અને આપણે ગમ્મત કરીએ. ગમ્મત એટલે આનંદ કરીએ, બરોબર? ચાલો આગળ જોઈએ. આપણે એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો, બધા વાદળાઓ કપડાં પહેરવા માંડ્યા. તો એમાંથી એક મોટું વાદળું હતું, એને શું કર્યું? દીવો સળગાવ્યો અને બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. તો બધા વાદળાએ કેવા કેવા કપડાં પહેર્યા ચાલો આપણે જોઈએ. તો અહીંયા આગળ રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. તો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વાદળાઓએ કેવા રંગના કપડાં પહેર્યા હતા. તો વાદળાઓએ રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા હતા અને ફરવા નીકળ્યા હતા, બરોબર? ચાલો, ફરવા નીકળ્યા હતા એટલે પછી જુઓ આગળ શું થયું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. શું કહેવા માંડ્યા? ધરતી પરના લોકો, નીચેના લોકો એટલે ધરતી પર. વાદળાઓ તો આકાશમાં ફરવા નીકળ્યા હતા, બરોબર? નીચે ધરતી પર રહેનારા લોકો શું કહે છે? કે સૂર્યોદય થયો. તો બાળમિત્રો, તમે આકાશમાં સવાર વહેલી સવારનું વાતાવરણ જોયું છે ક્યારે? તો તમે ક્યારેક શિયાળો અથવા તો ચોમાસાની ઋતુ હોય ત્યારે સવારનો સમયનું જોજો વાતાવરણ, કે કેવો હશે. સૂર્યનો ઉગ્યો હશે સવારમાં, એની આજુબાજુનો તમે પડછાયો જોશો તો રાતો પીળો દેખાશે, થોડો ગુલાબી જેવો હશે, જાંબલી એમ
વાદળછાયું વાતાવરણ દેખાય છે, એટલે આપણને એવું લાગે કે આ વાદળાએ રંગબેરંગી કપડાં પહેર્યા છે, એટલે લોકો એવું કહે છે કે સૂર્યોદય થયો છે. ચાલો હવે આપણે આગળનું જોઈએ કે દીવાની જ્યોત મોટી થઈ. શું કહે છે? દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા. અહીંયા દીવાની જ્યોત મોટી થઈ એટલે કે જેમ જેમ દિવસ આગળ વધતો જાય, સવારથી થોડું એ થતું જાય આગળનો સમય, એટલે સૂર્યોદય વધારે ને સૂર્ય વધારે ઉગતો જાય એટલે એનું અજવાળું વધારે આવતું થાય, એટલે વાદળા પીળા ને ફિક્કા થઈ જવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. કોણે? નાના વાદળાએ. કે નાના વાદળાએ મોટા વાદળાને જઈને ફરિયાદ કરી કે મોટા વાદળાએ કહ્યું, આ બધા વાદળા ભાઈ ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. શું કહે છે? કે મોટું વાદળું એ દીવાને જઈને કહી દો કે એના એકલાનું રાજ નથી, અમે પણ અહીંયા રાજ કરવા માંગીએ છીએ, અમારે પણ અમારું પોતાનું અજવાળું કરવું છે, એમ કહે છે. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદળાએ ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા. તો શું થયું? બધા વાદળા ભેગા થઈ ગયા અને ઘણા વાદળા ભેગા થઈ એક મોટા પહાડ જેવડા કાળા વાદળની જઈને પાછળ બેઠા. એક મોટું વાદળ હતું, પહાડ જેવું લાગતું હતું, એની પાછળ જઈને બેઠા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું. શું કહેવા લાગ્યું નીચેથી લોકો? કે આકાશ ઘેરાવા લાગ્યું. તમે ચોમાસાની ઋતુમાં જોયું હશે કે ખૂબ જ વરસાદ પડવાની તૈયારી હોય તે આકાશનો વાદળો કેવા કાળા કાળા દેખાય છે, બરાબર? એટલે આપણે બધું ઠેકાણે વળે કપડાં સૂકવ્યા હોય તો કપડાં લઈને અંદર મૂકી દઈએ છીએ, કોઈ વસ્તુ પલળી જાય એવી હોય તો એ પણ લઈ લઈએ છીએ. એટલે બધા એવું કહે છે કે આકાશ વાદળા ઘેરાવા લાગ્યા છે, આકાશ કાળું દેખાય છે, વરસાદ પડવાની તૈયારી છે, બરાબર? એટલે આ વાદળાઓએ શું સાંભળ્યું? નીચે ધરતીના લોકોએ શું કહ્યું હતું? કે આકાશ ઘેરાવા લાગ્યું છે. પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં. પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો. શું કહ્યું? પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં, પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો. તો બાળમિત્રો, અહીંયા આગળ શેની શરૂઆત થાય છે? તમને આ વાક્યો બધા આડાવળી લાગતા હશે, વાર્તા જેવા લાગતા હશે, પણ અહીંયા તમે વાર્તાની પાછળ ચોમાસાની ઋતુમાં ક્યારે કેવી રીતના વરસાદ શરૂ થાય છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. પેલા વાદળાઓએ તો કહી દીધું કે આકાશ ઘેરાવા બધા મોટા વાદળાની પાછળ સંતાઈ ગયા હતા, બરાબર? મોટા વાદળાની પાછળ સંતાઈ ગયા એટલે બધાએ નીચે ધરતીવાળા લોકોએ શું કહ્યું હતું? કે આકાશ ઘેરાવા માંડ્યું છે. પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં, હજી સૂર્ય ઉગેલો દેખાતો હતો. દીવાનું તેજ એટલે સૂર્યનું અજવાળું હતું, તે હજી ફેલાયેલું હતું, પૂરેપૂરું કાળું કાળું થયું ન હતું. એટલે પછી પેલા મોટા વાદળાએ શું કહ્યું? બધા પવનને મદદે, મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો. શું કરવા માટે બોલાવ્યો? ચાલો હવે આપણે આગળ જોઈએ. પવનને તો એ જ ગમતું હતું, એણે એનું કામ શરૂ કરી દીધું. પવનને શું ગમતું હતું? ખૂબ જોરથી ફૂંકાવાનું ગમતું હતું, બરાબર? એને તો પેલા વાદળાએ મદદે બોલાવ્યો એટલે પવન તો આવી ગયો અને જોર જોરથી ફૂંકાવા લાગ્યો. ખૂબ જ જોરથી પવન આવવા લાગ્યો એટલે નીચેથી લોકોએ શું કહ્યું? હા, કે નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું. ખૂબ જ જોરથી પવન આવે ત્યારે આપણે કહીએ છીએ ને કે હા, વાવાઝોડું આવવાની તૈયારીમાં છે, અને વાવાઝોડું આવે એટલે તરત વીજળી થાય અને પછી તરત વરસાદ ચાલુ થાય, બરાબર? ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. બાળમિત્રો, અમુક વાક્યો આવતા હોય એની તરફ તમારે ધ્યાન રાખવાનું, બરાબર? એના લક્ષી પ્રશ્નો પૂછાય, ખરા ખોટા પૂછાય, ખાલી જગ્યા પૂછાય,
એટલે તમારે પાઠ વાંચતી વખતે થોડું ધ્યાન રાખવાનું. હવે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા, તો વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા, બરોબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. આકાશમાં દોડાદોડી, પડાપડી ને ધમાચકડી થઈ રહી હતી. વાવાઝોડું આવે, વરસાદ પડવાની તૈયારી હોય એટલે વાદળો તમને આમથી તેમ દોડતા દેખાય છે. આકાશમાં દોડાદોડી, પડાપડી અને ધમાચકડી થઈ રહી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. દોડા, પીળા અને બીજા નાના વાદળોને મોટા વાદળાએ પોતાની ઓથે લઈ લીધા, બરોબર. શું થયું? ધમાચકડી થવા માંડી. બીજા નાના વાદળોને મોટા વાદળે પોતાની ઓથે, એટલે ઓથે લેવું એટલે પોતાની પાછળ સંતાડી દેવું. બધે જ કાળું કાળું થઈ ગયું હતું. ખૂબ જ જોરથી પવન ફૂંકાવામાં લાગ્યો. પેલા નાના નાના વાદળા હતા સંતાઈ ગયા. સૂર્યનું અજવાળું પણ ઓછું થઈ ગયું એટલે બધું જ કાળું કાળું થઈ ગયું. હવે તો ફૂલ વરસાદ પડવાની તૈયારી થઈ ગઈ. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. દીવો એટલે સુરત દાદા, બરોબર. એ તો કોણ જાણે ક્યાં ચાલ્યા ગયા. બધે ચારે તરફ અંધારું થઈ ગયું. નાના વાદળો હતા એ પણ દેખાવાના બંધ થઈ ગયા અને ચારે તરફ અંધારું થવા લાગ્યું એટલે સુરત દાદા પણ દેખાતા ન હતા. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. કઈ જીતથી એમની આંખો ચમકવા લાગી? કે જે દીવાનું તેજ હતું એ પૂરેપૂરું હવે ઢંકાઈ ગયું છે એટલે એ લોકોની જીત થઈ ગઈ. એમને તો ફરવા નીકળવું હતું અને પેલા સુરત દાદાનું તેજ, એમનું અજવાળું તેમને શું કરતું હતું? વચ્ચે આવતું હતું, બરોબર. એટલે એમનાથી ફરવા નીકળી શકાતું ન હતું. હવે મોટા વાદળા આવી ગયા, પવન જોરથી ફૂંકાવા લાગ્યો એટલે હવે એમની જીત થઈ ગઈ હતી એટલે એમની આંખો ચમકવા લાગી. આંખો ચમકવા લાગવી એટલે તમે જોયું હશે, બરોબર. પવન ફૂંકાય, કાળું કાળું થઈ જાય, વરસાદ પડતા પહેલાં શું ચાલુ થઈ જાય છે? વીજળી. એટલે વાદળાની આંખો ચમકવા લાગી એટલે એનો અર્થ શું થાય છે? વીજળી પડવાની તૈયારીમાં. વીજળીનો ગડગડાટ સાંભળ્યો છે ને? હા, તો વીજળી પડવાની પણ શરૂઆત થઈ ગઈ હશે. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબૂકવા માંડી, બરોબર. મેં હમણાં આગળ કહ્યું એ પ્રમાણે આંખો ચમકવી એટલે કે વીજળી થવી. વીજળી ઝબૂકવા માંડી રે વીજળી થવી. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. હા, શું કરવા લાગ્યા હવે બધા વાદળા? એકબીજાની સામે આંખો ચમકાવે એટલે આ બાજુ વીજળી થાય, પેલી બાજુ વીજળી થાય, એમ વીજળી આકાશમાં થતી હતી એટલે કે એકબીજાની સામે જોઈને આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. જોરથી હસવા લાગ્યા એટલે વીજળીના કડાકા અને ભડાકા થાય છે ને, એને જોરથી હસવા લાગ્યા એવું કહેવામાં આવ્યું છે, બરોબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા. ખૂબ જ મોટેથી વીજળી થાય એટલે ખડખડાટ એવો અવાજ આવે છે ને, એટલે અહીંયા આગળ વાદળાઓ ખૂબ જ જોરથી હસતા હોય તેવું લાગે છે. એટલે નીચે ધરતી પર રહેલા લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું. આકાશ ગાજવા માંડ્યું એટલે ચારે તરફ વીજળી થતી હોય મોટેથી એટલે આકાશ ગાજતું હોય તેવું લાગે છે. અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. જુઓ બાળમિત્રો કે વાદળા કેટલું હસ્યા.
વીજળી ક્યાં કેટલાય સમય સુધી ચાલુ ને ચાલુ રહી, બરોબર? એટલું હશે એટલે કે વીજળી ખૂબ લાંબો સમય સુધી ચાલુ રહી, જેના કારણે આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી એટલે કે વરસાદ ખૂબ જ જોરથી પડવા લાગ્યો, બરોબર? તો આ વાર્તા ઉપરથી તમને શું સમજણ પડી કે વાદળાઓ ફરવા નીકળ્યા, ધીમે ધીમે મોટા પહાડ જેવા વાદળાની પાછળ સંતાઈ ગયા, બરોબર? પેલા દીવાનું અજવાળું એનું પ્રકાશ તેમને ફિક્કા પાડી રહી હતી, બરોબર? પછી વીજળી ચમકારા થઈ ત્યારે એના માટે કયા શબ્દોનો ઉલ્લેખ કર્યો, કોની ગાડીમાં બેઠા, અને કેવી રીતના હવે આનંદની ધારાઓ આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી એટલે કે વરસાદ શરૂ થઈ ગયો, બરોબર? ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા લાગ્યો, ખૂબ જ જોરથી હસ્યા એટલે એમની આંખોમાંથી આનંદના આંસુ એટલે કે આનંદની ધારાઓ વહેવા લાગી. એટલે લોકો, નીચે રહેલા લોકો શું કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. પછી હરીફરી ગમત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. શું થયું? ખૂબ જ વરસાદ વરસ્યો, વાદળા આમ તેમ ફર્યા, ગમત કરી બધા વાદળા પછી પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. તમે આકાશમાં જોયું છે, એક થોડો સમય, કલાક, બે કલાક, ત્રણ કલાક વરસાદ પડ્યા પછી આકાશ એકદમ સ્વચ્છ થઈ જાય છે, એમાં વાદળા દેખાતા નથી, એટલે કે બધા વાદળા પોતપોતાને ઘરે ચાલ્યા ગયા એવું લાગે છે. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થઈ ગયો, બરોબર? મેં સમજાયું તે પ્રમાણે કે બે ત્રણ કલાક વરસાદ વરસ્યા પછી હવે વરસાદ બંધ થઈ ગયો છે, બરોબર? એટલે તમારે અહીંયા આગળ ચોમાસાની ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે. વાદળાઓને ફરવા જવું હતું આકાશમાં, એટલે કે વાદળાઓ કાળા કાળા થઈ ગયા હતા. સવારે તો વરસાદ ન હતો, પણ રંગબેરંગી કપડાં પહેર્યા સુરત દાદા, એમનું વસ્ત્રો જે પહેર્યા હતા, કપડાં પહેર્યા હતા, એ પોતાના પ્રકાશને લીધે ફિક્કા પાડી દીધા હતા, બરોબર? તો બાળમિત્રો, તમને આ વાર્તામાં મજા આવી હશે, બરોબર? અને સમજણ પણ પડી ગઈ હશે. અમુક શબ્દો, અમુક વાક્યો થોડા અઘરા જેવા લાગતા હોય તો પાઠનું વાંચન તમારે ફરી એક વખત કરી લેવાનું, એટલે તમને આ વાર્તામાં સમજણ પડી જશે. હવે આપણે શું કરીશું, આ વાર્તાના જે પ્રશ્નો આપેલા છે, બરોબર, તો એ વાર્તાના પ્રશ્નોની આપણે થોડીક સમજૂતી વાતચીત કરવાની છે. તમારે પાઠ્યપુસ્તકમાં પાઠ પતી ગયા પછી પાછળના પેજ ઉપર પ્રશ્નોના જવાબ આપેલા છે, વાતચીત એવું કર્યું લખ્યું હશે. તો અહીંયા આગળ આપણે વાતચીત એના જવાબ સાથે હું તમને અહીંયા સમજાવું છું, તો ચાલો આપણે એ સમજવા માટે તૈયાર થઈ જઈએ, બરોબર? તો જુઓ, એમાં એક નંબરનો પ્રશ્ન છે, વાદળાએ એવું શું કર્યું જે તમને સૌથી વધારે ગમ્યું? તો વાદળાઓ એવું શું કર્યું હતું જે તમને સૌથી વધારે ગમ્યું? તો આપણે એનો જવાબ જોઈએ. જ્યારે વાદળાએ રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા ત્યારે અમને સૌથી વધારે ગમ્યું, બરોબર? કે જ્યારે બધા વાદળા રંગબેરંગી કયા કયા રંગના કપડાં પહેરતા, રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરી ફરવા નીકળ્યા ત્યારે અમને વધારે ગમ્યું. ચાલો આપણે બીજા નંબરનું જોઈએ. વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે લીટી કરો. તો આ વાર્તામાં તમને જે, આ મેં મારું લખ્યું છે, તમને બીજું કોઈ વાક્ય ગમતું હોય તો તમે એ વાક્ય પણ લખી શકો છો.
કે આકાશમાં દોડાદોડી પડાપડીને ધમાચકડી થઈ રહી હતી. આ વાક્ય સૌથી મજા આવે તેવું હતું, બરોબર? ચાલો હવે આપણે ત્રીજા પ્રશ્ન જોઈએ. તમને વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું? તો જુઓ, તમને આમાંથી કોઈ બી રંગનું કપડું, જે રંગ વધારે ગમતો હોય એ રંગનું કપડું તમે લખી શકો છો. આમાં મેં વાદળાનું રાતા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું તે લખ્યું છે, બરોબર? તમને જે રંગનું ગમતું હોય એ તમે લખી શકો છો. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. તમે વાદળું હોય તો તમે શું શું કરો? તો આપણે જવાબ જોઈશું, અમે વાદળું હોય તો તેની જેમ ખડખડાટ હસી અને મન મૂકીને વરસીએ. હા, આપણે પણ વાદળું હોય તો વરસવાનું, વરસાદ પાડવાનું મન થઈ જાય, બરોબર? ખૂબ જ જોરથી આપણે પણ વરસાદ પાડીએ. ચાલો હવે પાંચમા નંબરનો જોઈએ. સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું થાય છે? સૂર્ય ઉગે ત્યારે આકાશ અને ધરતી પર શું શું થાય? તો આપણે એનો જવાબ જોઈએ. સૂર્ય ઉગે ત્યારે આકાશમાં ચારે તરફ રંગબેરંગી પ્રકાશ ફેલાય છે અને પક્ષીઓ કલરવ કરે છે, બરાબર? સૂર્ય ધીમે ધીમે ઉગતો હોય ત્યારે આજુબાજુ રંગબેરંગી પ્રકાશ ફેલાયેલો દેખાય છે અને પક્ષીઓનો કલરવ સંભળાય છે. કલરવ એટલે અવાજ, બરાબર? ચાલો હવે આપણે આગળનો જોઈએ. વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે? વાદળું મારા ઘરની આસપાસ વરસે તો મને સૌથી વધુ ગમે. આપણા ઘર પાસે બહુ વરસાદ પડે તો આપણને ગમે છે. ચાલો હવે આપણે સાતમો જોઈએ. તમે વાદળાનો ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય એવું લાગે છે? તો આપણે એનો જવાબ જોઈએ. અમને વાદળાનો ગડગડાટ સંભળાય ત્યારે એવું લાગે છે કે જાણે તેઓ એકબીજા સાથે લડી રહ્યા છે, બરોબર? ચાલો હવે આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ. પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે? પવન ખૂબ જોરથી ફૂંકાય એટલે કે વાવાઝોડું આવે ત્યારે. તો પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે આજુબાજુના ઝાડ હલવા લાગે છે અને આકાશમાં ધૂળની ડમરીઓ ઉડતી દેખાય છે, બરાબર બાળમિત્રો? તો આપણા અહીંયા વાતચીતના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. 1 થી 8 જે પ્રશ્નના જવાબ છે એ તમારે તમારી નોટબુકમાં લખી કાઢવાના છે, ગુજરાતીની નોટબુક બનાવી હોય તેમાં, બરાબર? ચાલો હવે આપણે આગળ જોઈએ. જુઓ એના પછીનું. સાચું હોય તો સાચાની નિશાની કરો અને ખોટું હોય તો ખોટાની નિશાની કરો. તો અહીંયા આગળ આપણે પહેલું વાક્ય વાંચીએ. કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું. તો અહીંયા આગળ જુઓ, ધરતી પર વાદળાઓને ક્યાં ફરવા જવાનું મન થયું હતું? આકાશમાં. એટલે આ વાક્ય કેવું આવશે? ખોટું, બરાબર? આ વાક્ય ખોટું આવશે. ચાલો હવે એના પછીનું જોઈએ. વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા. આ વાક્ય સાચું આવશે. એના પછીનું, ત્રીજા નંબરનું. વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા. આ વાક્ય પણ સાચું આવશે. મોટા વાદળે નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા. આ વાક્ય પણ સાચું આવશે. નાના વાદળો સંતાઈ ગયા હતા ને મોટા વાદળની પાછળ. હા, તો આ વાક્ય આપણું સાચું થઈ જશે. ચાલો હવે પાંચમા નંબરનું. વાદળા બડબડાટ હસવા લાગ્યા. તો બાળમિત્રો, વાદળા કેવું હસતા હતા? બડબડાટ કે ખડખડાટ? ખડખડાટ. આપણે વાર્તામાં ખડખડાટ એવો શબ્દ છે, એટલે આ વાક્ય આપણું ખોટું, બરાબર? ચાલો હવે આપણે આગળનું જોઈએ. એક જ શબ્દમાં ઉત્તર લખો.
વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? તો આપણે એનો જવાબ જોઈશું કે વાદળા ભેગા થઈને મોટા વાદળની પાછળ જઈને બેઠા. તો તમારે ફક્ત એક જ શબ્દમાં આપવાનું છે, એટલે શું લખવાનું? મોટા વાદળની. બરોબર. ચાલો હવે આગળ જોઈએ. વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? તો વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. કોની ગાડીમાં બેઠા હતા? પવનની. એટલે તમારે શું લખવાનું જવાબમાં? પવનની ગાડીમાં. ચાલો હવે એના પછીનું. વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું હોય એમ કહેવા લાગ્યા. તો વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેના લોકોએ કહ્યું કે સૂર્ય ઉગ્યો, એટલે કે સૂર્યોદય થયો છે એવું કહેવા લાગ્યા. ચાલો હવે ચોથા નંબરનું જોઈએ. ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળાએ શું કરતા હતા? ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા આંખો ચમકાવી રહ્યા હતા. બરોબર. શું કરતા હતા? આંખો ચમકાવી રહ્યા હતા. નીચેના લોકોને એવું લાગ્યું કે આકાશમાં વીજળી થઈ રહી છે અને આ વાદળાઓ શું કરતા હતા? આંખો ચમકાવી રહ્યા હતા. ચાલો હવે આપણે પાંચમા નંબરનું જોઈએ. પવનને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? પવનનું કામ શું છે? જોરથી ફૂંકાવાનું. અને જોરથી પવન ફૂંકાય તેને શું કહેવાય? વાવાઝોડું આવ્યું. બરોબર. શું કહેવાય? વાવાઝોડું. તો તમારે અહીંયા આગળ બોક્સમાં વાવાઝોડું લખવાનું છે. તો બાળમિત્રો, તમારે તમારી નોટબુકમાં વાતચીતવાળા પ્રશ્નોના જવાબ હતા તે લખવાના છે, અને પાઠ્યપુસ્તકમાં તો તમારામાં જવાબ લખવાની જગ્યા આપી દીધી છે એટલે જવાબ ત્યાં જ લખી દેવાનો છે, આ તમારી નોટબુકમાં લખવાનું નથી. ચાલો હવે આપણે આગળ જોઈએ. નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે સાચાની નિશાની કરો. હવે અહીંયા આગળ તમને વાક્યો આપેલા છે અને નીચે ત્રણ વિકલ્પો આપેલા છે. બરોબર. એમાંથી સાચો વિકલ્પ હોય એટલે કે સાચું વાક્ય હોય તેની પર સાચું કરવાનું છે. ગુલાબી ઠંડી હતી એટલે કે શું થતું? ગુલાબી ઠંડીનો અર્થ ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી, મજા પડે એવી ઠંડી હતી કે ખૂબ વધારે ઠંડી હતી? તો બાળમિત્રો, આમાં ખૂબ વધારે ઠંડી હતી એ આવશે. બરોબર. હવે આવશે ત્રીજા નંબરનું, ખૂબ વધારે ઠંડી હતી. ચાલો હવે આપણે આગળ જોઈએ. બીજા નંબરનું, સૂર્યોદય થયો. સૂર્યને લોકોની દયા આવતી હશે, સૂર્ય ઉગ્યો છે કે સૂર્ય અને ઉદયનો ઝઘડો થયો હશે? તો આમાં સૂર્ય ઉગ્યો હશે એવો એનો અર્થ થાય છે. બરોબર. ચાલો હવે એના પછીનું ત્રણ નંબરનું જોઈએ આપણે. વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. કયું વાક્ય છે? વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. એટલે એના ત્રણ વિકલ્પો આપેલા છે કે પવનના ધક્કાથી વાદળા આગળ ઝડપથી ખસતા હતા, વાદળા દોડતા હતા, પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી. ચલો તો કયું હશે? પવનની ગાડીમાં બેસવું એટલે હા, પહેલા નંબરનું, પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા. બરોબર. ચાલો હવે આગળનું જોઈએ. વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો. બરોબર. વાર્તા આપણે સમજી જોઈ, હવે આપણે એને અહીંયા જે વાક્યો છે એ આડાવળી આપેલા છે, તો આપણે ક્રમ પ્રમાણે, વાર્તાના ક્રમ પ્રમાણે કે પહેલાં વાર્તામાં શું બન્યું, પછી શું થયું, એમ ક્રમ આપવાનો છે. તો અહીંયા આગળ તમને એક નંબર અને સાત નંબર, આ એક નંબર અને સાત નંબર તમારી
ચોપડીમાં આપી દીધેલો છે ક્રમ, બરાબર, તમારી સમજૂતી માટે. હવે તમારે એક નંબર પછી એક નંબરમાં છે કૂકડો કૂકડે કૂક કરતો હતો, બરાબર. એના પછી બીજા નંબરમાં કયું આવશે એ તમારે શોધવાનું છે. આ બધા આપેલા છે, વરસાદ વરસવા માંડ્યો, બધા વાદળાએ કપડાં પહેર્યા અને બધા આડાવડી આપેલા છે, બરાબર. તો એ તમારે હવે ક્રમ પ્રમાણે ગોઠવવાના છે, બરાબર. તો એક નંબરમાં કૂકડો કૂકડે કૂક કરતો હતો, બરાબર, કૂકડે કૂકડો કૂક કરતો હતો. ત્યાર પછી બીજા નંબરમાં સવાર થઈ એવું આવે, તો અહીંયા જ્યાં સવાર થઈ છે ત્યાં બીજો નંબર, બરાબર. પછી ત્રીજા નંબરમાં બધા વાદળા તૈયાર કપડાં પહેર્યા. ચોથા નંબરમાં વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ જઈને ભેગા થયા. વાર્તાના ક્રમ પ્રમાણે બધા કપડાં પહેરીને પછી ફરવા નીકળ્યા અને પછી મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા. શા માટે ભેગા થયા હતા? કારણ કે પેલા દીવાનું પ્રકાશ ખૂબ જ હતું અને એમના કપડાં ફિક્કા દેખાતા હતા, એટલે બધા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયેલા દેખાતા હતા. હવે આવે છે પાંચમા નંબરમાં, વાદળા આકાશમાં દોડવા લાગ્યા, બરાબર. આકાશમાં દોડ્યા પછી વાદળાની આંખો ચમકવા લાગી. અને ત્યાર પછી આવે છે સાતમા નંબરનું, કયું? વરસાદ વરસવા લાગ્યો, બરાબર, વરસવા માંડ્યો એવો ક્રમ તમારે પાઠ્યપુસ્તકમાં આપી દીધેલો છે. તો બાળમિત્રો, તમારે આ પણ તમારી પાઠ્યપુસ્તકમાં જ એના જવાબ લખવાના છે. વાર્તા સાંભળો ત્યારે પેન્સિલ અને તમારી ચોપડી પાસે રાખવાની, એટલે સાથે સાથે લખાઈ જાય, બરાબર. આ પણ તમારે નોટમાં લખવાનું નથી. ચાલો હવે આપણે આગળ જોઈએ. આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ ચોરસમાં લખવાનો છે. તો બાળમિત્રો, અહીંયા આગળ તમને નીચે જુઓ કે કૌંસની અંદર એકથી ચાર જે વાક્યો આપેલા છે, વાવાઝોડું આવ્યું હોય એવું લાગે, બીજા નંબરમાં વરસાદ આવ્યો હોય એવું લાગે, પછી ત્રીજા નંબરમાં સૂર્યોદય થયો હોય એવું લાગે, ચોથા નંબરમાં વીજળી થાય એવું લાગે, એવી રીતના ચાર વાક્યો તમને આપી દીધેલા છે. અને એના પરથી નીચેના બીજા વાક્યો આપ્યા છે. તો એ વાક્યો શું સમજાવે છે, કયો અર્થ બતાવે છે એનો ક્રમ તમારે લખવાનો છે, બરાબર. ચાર મુખ્ય વાક્યો આપી દીધેલા છે અને એના જેવા એટલે કે સમાનાર્થી વાક્યો, પહેલાં તમારે સમાનાર્થી શબ્દો આવતા હતા, હવે સમાનાર્થી વાક્યો આવે છે, એને તમારે ક્રમ આપવાનો છે. તો આપણે જોઈશું, થોડુંક જોઈશું એટલે તમને ખબર પડી જશે અને એનો ક્રમ પણ તમે બોલશો મારી સાથે. ચાલો આપણે પહેલાં પહેલું વાક્ય જોઈએ. વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા. વાદળા હોય એના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા. વાદળું હોય એમાંથી વરસાદ વરસે એટલે આપણને એવું લાગે કે હાથીએ પોતાની સૂંઢમાંથી ફુવારો કર્યો છે. એટલે કે ઉપરના વાક્યોમાંથી કયા આવશે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, વરસાદ આવ્યો હોય એવું લાગે છે, બરાબર. સૂંઢથી ફુવારા કરે એટલે વરસાદના છાંટા પડતા હોય તેવું લાગે છે, બરાબર. એટલે અહીંયા આગળ આપણે કયો લખીશું? બે નંબરનો ક્રમ, બરાબર. કયો લખીશું? બે નંબર. ચાલો હવે આપણે બીજા નંબરનું જોઈએ. આકાશમાંથી મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ. આકાશમાંથી મોટી ટ્યુબલાઇટ એટલે ખૂબ જ અજવાળું થાય. આવું ખૂબ જ અજવાળું ક્યારે થાય? સુરત દાદા ઉગે ત્યારે. એટલે ત્રીજા નંબરના ક્રમમાં આપ્યું છે, સૂર્યોદય થયો હોય એવું લાગે. એટલે આપણે અહીંયા આગળ ત્રણ નંબર લખવાનો છે, બરાબર. ખબર પડી ગઈ ને? હા. હવે આપણે જોઈએ ત્રીજા નંબરનું. ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા. ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા એટલે હા, જોરજોરથી પવન ફૂંકાય ને, વાવાઝોડું આવે, આમથી તેમ બધું ઉડ્યા કરે. એટલે આપણે કયા નંબરનો ક્રમ લખીશું?
વાવાઝોડું આવ્યું હોય એવું લાગે, એટલે એ એક નંબરનો ક્રમ આવે, બરાબર? એટલે આપણે અહીંયા આગળ એક નંબર લખીશું. ત્યાર પછી જુઓ, વાદળાઓએ દિવાળી ઉજવી. શું કર્યું? વાદળાઓએ દિવાળી ઉજવી એટલે વીજળી થાય એવું લાગે છે, એનો ચોથા નંબરનો ક્રમ છે. એટલે આપણે અહીંયા આગળ ચાર નંબર લખીશું, બરાબર? ચાલો હવે આપણે આગળ જોઈએ. આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો. આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો એટલે ખૂબ જ વરસાદ ચારે તરફ હોય એવું લાગે છે. એટલે કયા નંબરનું આવશે વિદ્યાર્થી મિત્રો? હા, વરસાદ આવ્યો હોય એવું લાગે એટલે બે નંબરનો, બરાબર? એટલે આપણે કયો ક્રમ લખીશું? બે નંબરનો, બરાબર? ચાલો હવે એના પછીનું છઠ્ઠા નંબરનું જુઓ. એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી. વિશાળ કાર્ય એટલે ખૂબ જ મોટું કંઈક કામ કરવાનું હોય, અને આજ્ઞા, આજ્ઞા એવો શબ્દ સાંભળ્યો છે? હા, આ એક એવું જીવજંતુ છે જે રાત્રે ઉડે છે, અને કોઈ સિરીઝ એટલે કે લાઇટ થતી હોય તેવું લાગે છે. એટલે એક બરણી મોટી હોય એમાં ઘણા બધા આજ્ઞા ભેગા થયા હોય તેવું લાગે છે. ગામડાઓમાં પહેલાં શું કરતા હતા કે આ જે વાત ચોમાસું આવે ત્યારે ઝાડવા અને વેલા ને બધું થયું હોય એવા ઝાડીમાં આજ્ઞા ઉડતા હોય છે, તો એને પકડી એક બરણીમાં ભેગા કરે છે જેથી મોટો દીવો ચાલુ કર્યો હોય તેવું લાગે છે. એટલે લોકોએ મીટિંગ કરી હોય એવું લાગે છે, એટલે શું થયું કહેવાય? જો આપણે અહીંયા આગળ જોઈએ, હા, સૂર્યોદય થયો હોય તેવું લાગે છે. ખૂબ જ પ્રકાશ આવે એવું વાક્યમાં હોય એટલે આપણે સૂરજ ઉગ્યો હોય, સૂર્યોદય થયો હોય એવું લેવાનું છે. એટલે આપણે અહીંયા ત્રણ નંબર લખીશું. ત્યાર પછી સાતમા નંબરમાં, ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો. ખૂબ જ જોરથી વરસાદ આવે એટલે શું કહેવાય? નળ ચાલુ કર્યો હોય તેવું લાગે છે, એટલે વરસાદ આવ્યો હોય એવું લાગે, એટલે બે નંબરનો ક્રમ આપણે લખવાનો છે. ત્યાર પછી આઠમા નંબરનું, કે આકાશની પરીઓએ વાળ ધોયા. એ પણ વરસાદ વરસવા જેવું લાગે છે, એટલે બે નંબરનો ક્રમ આવશે. તો બાળમિત્રો, અહીંયા આગળ આપણે પાઠ બેમાં અહીંયા સુધીનો અભ્યાસ આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળનો અભ્યાસ આપણે ફરીથી કરીશું, બરાબર? બીજો ભાગ આવતા પીરિયડમાં આપણે ફરી આગળ ચાલુ કરીશું. ત્યાં સુધી તમારું આ હોમવર્ક વાતચીતવાળું નોટબુકમાં લખવાનું અને બીજું બધું તમારે પાઠ્યપુસ્તકમાં લખી કાઢવાનું, બરાબર? જો અહીંયા આગળ ફરી ગીતડું આપ્યું છે, એ ગીતડું તમારે એક વખત પોતાની જાતે ગાવાનું છે, એટલે તમારે વાંચન, લેખન અને ગાવાનું પ્રેક્ટિસ થઈ જાય, બરાબર? ચાલો ત્યાં સુધી હવે આવજો.